माला विद्यार्थी भाई बहनों धोरण 11 आंकड़ा शास्त्र में त्रीजा प्रकरण में अपने बात करी रहे छे। छेले आपने सतत आवृत्ति वितरण माटे मध्यक नी बात करी हती, एनु सूत्र अने उदाहरण एमां ज्यारे वर्ग लंबाई एक सखी हती एवी परिस्थिति में आपणे मध्यकनी गणतरी करी हती। त्यार पछी थी ओछा प्रकारनो आवृत्ति वितरण हतुं तो ए परिस्थितिमां पण आपणे मध्यकनी गणतरी करी हती। थी ओछा परथी सामान्य आवृत्ति वितरण बनावी अने मध्यकनी गणतरी करी हती। आजे छठ्ठा भागनी अंदर मध्यक शोधवानो दाखलो छे, परंतु अहियाँ जे वर्गो आपे छे रकम परथी तमे जो मैं नवमो काम लीधु छे पाठ्यपुस्तक ने, एटले एनी रकम तमे पाठ्यपुस्तक मां ध्यानथी जोशो तो अहियाँ जे वेचाण वेरा नो मध्यक शोधवानो कर्यो छे, वेचाण वेरा नो मध्यक शोधो। हवे एना माटेनी आ रकम तमने आटलो भाग આપેલો છે। વેચાણ વેરો એ વર્ગ તરીકે આપેલો છે। આ વર્ગો તમે જોશો તો વર્ગોની વર્ગ લંબાઈ એક સરખી નથી, બરાબર ધ્યાન રાખજો। તો અહીંયા આગળ 10 વર્ગ લંબાઈ છે, આમાં 10 વર્ગ લંબાઈ, આમાં 10 છે, પરંતુ આની અંદર તમે જોશો તો 30 થી 50 તો 20 વર્ગ લંબાઈ છે અને આમાં 20 વર્ગ લંબાઈ છે। તો અહીંયા વર્ગ લંબાઈ અલગ અલગ છે એટલે મધ્યક શોધતી વખતે આપણે ડીની કિંમત દરેક માટે કાળજીપૂર્વક શોધવી પડશે। હવે મધ્યક કિંમત તો પહેલા અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 એટલે કે 0 અને 10 નો સરવાળો કરી અને એને 2 વડે ભાગીશું। 0 વત્તા 10 તો 10, 10 ભાગ્યા 2 તો કેટલા આવશે 5। એવી જ રીતે બીજો વર્ગ તો 10 થી 20 છે તો એમાં સરવાળો કરીશું, 10 અને 20 નો સરવાળો કરીશું તો 30 આવશે, 30 ભાગ્યા 2 તો 15 એની મધ્ય કિંમત થશે। ત્યાર પછી 20 અને 30 નો સરવાળો કરશો તો 20 અને 30 નો સરવાળો કરશો તો 50 થશે, એની 2 વડે ભાગશો તો એની મધ્ય કિંમત થશે 25। એવી રીતના 30 અને 50 નો સરવાળો કરશો તો 80 થશે, 80 ને 2 વડે ભાગશો તો 40 આવશે, 50 અને 70 નો સરવાળો કરી 2 વડે ભાગીશું તો 50 અને 70 નો સરવાળો કરશો તો 120 આવશે, 120 ભાગ્યા 2 તો 60। આ રીતે મધ્ય કિંમત મેળવી લીધી। હવે અહીંયા આગળ તમે જો તો વર્ગોની તફાવત જુદો જુદો છે, બરાબર। હવે 20 શોધવા માટે આપણે મધ્ય કિંમતને એ તરીકે ધારી લઈશું એટલે અહીંયા આગળ આપણી પાસે જે આ એની કિંમત તરીકે આપણે જે સામાન્ય રીતે મધ્યમાં હોય એ રીતે ધારીએ તો અનુકૂળ વધારે પડે એટલે એ તરીકે 25 ને ધારીએ છીએ। એની કિંમત કેટલી લઈએ છીએ? 25। બીજું મધ્ય કિંમતમાં એક સરખો વધારો નથી પણ આ બધી મધ્ય કિંમત 5ના ગુણકમાં છે એટલે એ તફાવત સી એટલે કે વર્ગ લંબાઈ તરીકે 5 લઈએ છીએ, સી સામાન્ય તફાવત કેટલો લઈએ છીએ 5। હવે એના આધારે ડીની ગણતરી કરવી છે તો ડી બરાબર એક્સ ઓછા એ ભાગ્યા સી, એક્સ એટલે 5, પહેલા માટે ડી એક્સ ઓછા એ ભાગ્યા સી તો એક્સ તરીકે 5 ઓછા 25 સી ની કિંમત 5, 5 માંથી 25 થશે તો -20 ભાગ્યા 5 એટલે એનો જવાબ આવશે -4। એવી રીતના એક્સ તરીકે 15 લેશો, એક્સ તરીકે આ 15 મૂકીશું અહીંયા, 15 ઓછા 25 તો -10, -10 ભાગ્યા 5 તો -2 આવશે। એક્સ તરીકે 25 ઓછા 25 તો કેટલા આવશે? 0। ત્યાર પછી 40 મૂકશો અહીંયા એક્સ તરીકે તો 40 ઓછા 25
तो 15, 15 भाग्या 5 कितना आवशे 3। त्यार पछी 60, 60 ओछा 25, तो 60 माथी 25 बाद करशो तो 35 आवशे। 35 भाग्या 5 बराबर 60 माथी 25 बाद करशो तो 35 आवशे। 35 भाग्या 5 तो कितना आवशे 7। तो आ रीते आपणे डी नी किंमत शोधी काढी। હવે f અને d નો સરવાળો, અરે f અને d નો ગુણાકાર, તો f તરીકે 3 છે અને d તરીકે -4 છે। 3 અને -4 નો ગુણાકાર કરશો તો 3 4 12, 1 + 1 માઈનસ નો ગુણાકાર માઈનસ માં, 3 * 4 -12 થશે। ત્યાર પછી 14 અને -2 એ બે નો ગુણાકાર કરશો તો -28 આવશે। ત્યારથી 32 અને 0 નો ગુણાકાર કરશો, 32 અને 0 નો ગુણાકાર તો 0 આવશે। ત્યારથી એનાથી આગળ 40 અને 3 નો ગુણાકાર કરશો તો 120 આવશે। એના પછી 21 અને 7 નો ગુણાકાર કરીશું તો 147 આવશે। આ રીતે f અને d નો ગુણાકાર મેળવી લીધો। હવે આપણું જે સૂત્ર હતું જે છેલ્લે આપણે ઉપયોગ કર્યો તો એ સૂત્ર છે, એટલે x બાર બરાબર a પ્લસ સિગ્મા fd / n / c। હવે સિગ્મા fd એટલે fd નો સરવાળો, n n એટલે આવૃત્તિ નો સરવાળો। તો તમે 3 14 32 40 21 આ બધાનો સરવાળો કરો એ n તરીકે કહેવાશે, બધી જ આવૃત્તિઓનો સરવાળો। તો 3 14 32 40 ને 21 નો સરવાળો કરશો તો 110 સરવાળો આવે છે। ત્યાર પછી x કે d ના સરવાળા કરવાની જરૂર નથી, આપણે જે જરૂર હોય એનો સરવાળો કરવાનો। હવે સિગ્મા fd એટલે -12 -28 120 અને 147 આ બધાનો સરવાળો કરો તો એ સરવાળો તમે કેલ્ક્યુલેટરથી કાળજીપૂર્વક કરો જો તે સરવાળો 227 આવશે। કેટલો સરવાળો આવશે? 227। તો આ સિગ્મા fd ની કિંમત મળી ગઈ। હવે આ સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ, એ તરીકે આપણે એક મધ્યક કિંમત 25 એને ધારેલા મધ્યક તરીકે લીધી છે, એટલે એની કિંમત 25 લીધીશું। સિગ્મા fd તો 227 મૂકાશે અને n આપણી પાસે છે 110 અને c તરીકે આપણે જે કિંમત લીધી છે તફાવત વર્ગોનો અલગ અલગ છે, એટલે c તરીકે 5 લીધા છે તો અહીંયા 5 મૂકીશું તો 25 વત્તા 227 ગુણ્યા 5 કરી દેવાના, તો 227 ગુણ્યા 5 કરશો તો 1135 આવશે। 227 અને 5 નો ગુણાકાર કર્યો ભાગ્યા 110, ત્યાર પછી 25 વત્તા 1135 ને 110 વડે ભાગીશું તો 1135 ને 110 વડે તમે ભાગો તો 10.3182 આ રીતે 10.3182 આવશે। હવે આપણે એનો સરવાળો કરશો 25 વત્તા 10.31 32 નો તો 35.3182 આટલો આવશે। હવે આપણે દશાંશના પછી બે અંક લઈએ છે, હવે ત્રીજો અંક એ 5 થી વધારે છે એટલે એની આગળનો એક વધી જશે, એટલે 35 પોઈન્ટ કેટલા ગણાશે? 32। તો મધ્યક કેટલો આવ્યો? x બાર બરાબર 35.32, એટલે તમારે છેલ્લે જવાબમાં લખી દેવાનું આમ વેચાણ વેરાનો મધ્ય। આપણે કોનો મધ્ય શોધવાનો હતો? વેચાણ વેરાનો, તો વેચાણ વેરાનો મધ્ય પાંત્રીસ પોઈન્ટ 32 એટલું લખી નહીં લેવાનું, પણ વેચાણ વેરો કયા એકમમાં આપેલો હતો? 1000, તો અહીંયા 1000 રૂપિયા એ રીતે એકમ લખી દેવાનો, એટલે 35.32000 રૂપિયા છે।
બરાબર કેટલા 35.32000 રૂપિયા છે આ રીતે તમારે મધ્ય ની બધી કામ ને દાખલા તમને આ રીતે પૂરા કર્યા હવે મધ્ય પછી જે મધ્ય વિશે આપણે દાખલા ગણ્યા સૂત્રોની વાત કરી અલગ અલગ ટાઈપના દાખલા ગણ્યા પણ મધ્યકના લાભ અને ગેરલાભ શું છે એની પણ વાત તો કરવી પડે તો મધ્યકની સારી બાબતો કઈ છે અને મધ્યકના ગેરલાભ કયા છે એની વાત કરીશું તો એના પછીનો મુદ્દો અભ્યાસમાં આપણે આવે છે મધ્યકના લાભ અને ગેરલાભ તો પહેલા મધ્યકના લાભ વિશે વાત કરીએ મધ્યકના લાભ વિશે તો મધ્યક જે એક કોનું નામ છે તો મધ્યક ખરેખર આપણે વાત કરી હતી તો મધ્યવર્તી સ્થિતિનું માપ છે તો મધ્યવર્તી સ્થિતિની જે સારી સારી બાબતો હતી આપણે સામાન્ય રીતે સારી સરેરાશના લક્ષણો એટલે કે મધ્યવર્તી સ્થિતિના લક્ષણોની જે વાત કરી હતી એ બધા લક્ષણો અનુસાર એ લાભ તરીકે એ ગણી શકાય એટલે યાદ રાખવા માટે તમારે તો મધ્યવર્તી સ્થિતિના લક્ષણો એ યાદ રાખ્યા હોય તો પછી આ મધ્યકના લાભ પણ તમને એ યાદ રહી જશે એની જોડે એવા સેમ મળતા હોય છે તો જેવી રીતે એમાં મધ્યવર્તી સ્થિતિના માપ વખતે આપણે કહ્યું હતું કે એની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે તો અહીંયા મધ્યકની વ્યાખ્યા એ ચોક્કસ એની વ્યાખ્યા છે બરાબર બીજું એટલે આપણે મધ્યકની વ્યાખ્યા સ્પષ્ટ રીતે આપી હતી કે અવલોકનોનો માહિતીના અવલોકનોનો સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગીએ તો માહિતીનો આપણને મધ્યક મળે એટલે મધ્યકની વ્યાખ્યા સ્પષ્ટ ચોક્કસ છે બીજું એનું સૂત્ર પણ છે એ સૂત્ર એનું ગાણિતિક સૂત્ર પણ છે તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન આપણે એક સૂત્ર પણ કહ્યું એટલે મધ્યક મેળવવા માટે આપણે ગાણિતિક રીતે આ ગાણિતિક સૂત્રથી આપણે મેળવી શકીએ છીએ ત્યાર પછી મધ્યક એ સમજવામાં અને ગણતરીમાં કેવો છે સરળ છે એટલે બીજો લાભ પહેલાં આપણે શું કહ્યું એની વ્યાખ્યા સ્પષ્ટ ચોક્કસ છે બીજો લાભ તો મધ્યક એ ગણતરી કરવા માટે ગાણિતિક રીતે મેળવી શકાય છે અને ગાણિતિક સૂત્ર પણ એ ધરાવે છે ત્યાર પછી એ સમજવામાં અને ગણતરીમાં કેવો છે સરળ છે બરાબર બીજું મધ્યક જે છે એ બધા જ અવલોકનો ઉપર આધારિત છે મધ્યક એ બધા જ અવલોકનો ઉપર આધારિત છે એવું નથી કે કોઈ અવલોકન બરાબર તમે એમાંથી ધ્યાનમાં ના લીધું અથવા વધારાનું લઈ લીધું બરાબર તો મધ્યકની કિંમત ચોક્કસ મળે નહીં એટલે મધ્યક મેળવતી વખતે બધા જ અવલોકનોને તો જ તમને ચોક્કસ એનો મધ્યક મળશે ત્યારથી જે વિશેષ દૈહિક ક્રિયાઓ માટે પણ મધ્યક એક અનુકૂળ માપ છે બીજું મધ્યક એ સ્થિર માપ છે કેવું માપ સ્થિર માપ કારણ કે એક જ સમષ્ટિમાંથી જુદા જુદા નિદર્શો લીધા હોય એ નિદર્શોનું કદ એક સરખું હોય સમાન કદના નિદર્શો તો મધ્યકની કિંમત એકબીજાની નજીકમાં મળે છે ત્યાર પછી મધ્યકની ગણતરીમાં બધા અવલોકનોનો મહત્વ રાખવામાં આવે છે એટલે બધા જ અવલોકનોને ધ્યાનમાં લઈ અને મધ્યક એ મેળવવામાં આવે હવે એનાથી આગળ વાત કરીએ મધ્યકના ગેરલાભ મધ્યકના ગેરલાભ તો મધ્યકના જે ગેરલાભ વિશે વાત કરવાની છે તો એ મધ્યકની અંદર તમારી જે માહિતી હોય એ માહિતીની અંદર જો અતિ મોટા અને અતિ નાના અવલોકનો હોય તો એ અતિ મોટા અને અતિ નાના અવલોકનોની ખૂબ અસર એ મધ્યકની કિંમત ઉપર પડે છે તો એ એનો એક પહેલો ગેરલાભ છે ત્યાર પછી જો ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ હોય એટલે ખુલ્લા છેડાવાળા વર્ગો ધરાવતા હોય
એવી માહિતી માટે મધ્યમની ગણતરી કરી શકાતી નથી. ખુલ્લા છેડા વાળા વર્ગો એટલે ધારો કે તમને વર્ગો આ રીતે આપેલા હોય, શીરો થી વધુ, પછી 10 થી 15, 15 થી 25, આ ખુલ્લા છેડા વાળા વર્ગો કહેવાય. અથવા અહીંયા 0 થી 10, 10 થી 20, 20 થી 30, પછી 30 થી વધુ, તો આવા જે વર્ગો હોય એ ખુલ્લા છેડા વાળા વર્ગો કહેવાય. તો ખુલ્લા છેડા વાળા વર્ગો હોય તો એ વર્ગો આવી માહિતી માટે એ મધ્યકની ગણતરી કરી શકાતી નથી. આ એક ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી એનાથી આગળ મધ્યકની કિંમત આલેખથી ચોક્કસ રીતે બરાબર આલેખ વડે કે જોઈ નિરીક્ષણ વડે ચોક્કસ રીતે મેળવી શકાતી નથી. એટલે આલેખ વડે તથા એ નિરીક્ષણ વડે મધ્યકની ચોક્કસ કિંમત આપણે મેળવી શકાતી નથી. ત્યાર પછી જો અમુક અવલોકનો ખૂટતા હોય તો એ મધ્યકની ચોક્કસ કિંમત મેળવી શકાતી નથી. એટલે જો અવલોકન ખૂટતા હોય, માહિતી અધૂરી હોય, તો પણ એ મધ્યકની કિંમત ચોક્કસ મળતી નથી. ત્યાર પછી સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત થયેલી માહિતી ન હોય તો મધ્યકની કિંમત આપણને યોગ્ય મળતી નથી અને એ સારું પ્રતિનિધિત્વ ધરાવતું નથી. સરેરાશની આસપાસ વિતરિત ના થયેલા હોય તો એ સારું પ્રતિનિધિત્વ ધરાવતો નથી. ત્યાર પછી જો અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય તો સરેરાશ તરીકે મધ્યકનો ઉપયોગ એ કરવો એ યોગ્ય ગણી શકાય નહીં. એટલે મહત્વ પર, અવલોકનોના મહત્વ પર પણ આધાર રાખે છે. તો અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય ત્યારે સરેરાશનો મધ્યક તરીકે ઉપયોગ કરી શકાતો નથી. હવે આના પછીના ભાગમાં આ મધ્યકના ભાગ કાળના પૂરા થાય છે તો તમારે સ્વાધ્યાય જે છે 3.1 એ પૂરું કરવાનું અને આ મધ્યકના લાભ અને ગેરલાભ થિયરીમાં પૂછે છે તો તૈયાર પણ કરવાના. હવે પછીના ભાગમાં આનાથી આગળ મધ્યકના અગત્યના જે પરિણામો છે એની વાત કરીશું અને મિશ્ર મધ્યક, કયો મધ્યક, મિશ્ર મધ્યક વિશે આગળના ભાગમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.